પ્રાથમિક શાળાના 400 થી વધુ છાત્રો તડકામાં મધ્યાહન ભોજન લેવા મજબૂર બન્યા છે। શાળામાં ઓરડાની પણ ઘટ છે ત્યારે સવાલ ઊભો થઈ રહ્યો છે કે બાળકો કેવી રીતે ભણશે। ઉના તાલુકાના નાના એવા કાળાપાળ ગામની જર્જરિત શાળામાં ધોરણ 1 થી 8 ના 566 બાળકો બે પાળીમાં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે શાળાના કુલ 18 રૂમમાંથી 6 રૂમ તો જર્જરિત હોવાથી તોડી પાડવામાં આવ્યા છે। તેથી હાલ શાળાનો અભ્યાસ રૂમ બે પાળીમાં ચાલી રહ્યો છે। પરંતુ આ પ્રાથમિક શાળામાં છાત્રો માટે મધ્યાહન ભોજન માટેની સુવિધાનો સદંતર અભાવ હોય પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના વરવા દ્રશ્યો સામે આવ્યા છે। સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે મસ મોટી વાતો તો થાય છે પરંતુ સિક્કાની બીજી બાજુ તદ્દન વિપરીત જોવા મળી રહી હોય તેમ શાળાના 400 થી વધુ છાત્રો ઉનાળાના બળબળતા તડકામાં મધ્યાહન ભોજન લેતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા। ભોજન લીધા બાદ ડીશ પણ છાત્રો દ્વારા સાફ કરાતી હોવાનું જોવા મળ્યું હતું। કાળાપાળ પ્રાથમિક શાળામાં હાલ 566 છાત્રો અભ્યાસ કરી રહ્યા છે। શાળામાં કુલ 18 રૂમ હતા જેમાંથી 6 રૂમ તો સાવ જર્જરિત થઈ ગયેલ હોવાથી ડિમોલેશન કરી તારીખ 1 ઓગસ્ટ 2019 ના તોડી પાડવામાં આવ્યા। સરકાર દ્વારા જે તોડી પાડવામાં આવેલ 6 રૂમ પૈકીનું પેકેજ તૈયાર થઈ ગયું છે અને વારંવાર એન્જિનિયર દ્વારા શાળાની વિઝિટ પણ કરી ગયેલ હોવા છતાં આ રૂમની રિપેરિંગ માટે ગ્રાન્ટની માંગણી મૂકી હતી પણ હજુ સુધી રિપેરિંગ માટેની પણ ગ્રાન્ટ આવી નથી। શાળાના આચાર્યએ આ વાત જણાવી હતી। મધ્યાહન ભોજનની હાલત તો દયનીય હોય તે સ્વાભાવિક છે। પ્રાથમિક શાળાના 566 બાળકોમાંથી રોજનો 400 થી વધુ છાત્રો મધ્યાહન ભોજનનો લાભ લેતા હોય અને બાળકો માટે મધ્યાહન ભોજન માટેનો જે શેડ બનાવવામાં આવ્યો છે તે 10x12 નો એટલે કે એક ઓરડી જેવો બનાવવામાં આવ્યો છે જેમાં 50 છાત્રો પણ ન બેસી શકે ત્યાં 400 છાત્રો કેવી રીતે બેસી શકે તેમાં વાવાઝોડા દરમિયાન શેડનું એક પતરું તો ઉડી ગયેલ છે। શેડ પણ નુકસાનગ્રસ્ત થઈ ગયેલ હોવાથી હાલ 400 જેટલા છાત્રો ઉનાળાના બળબળતા તડકામાં મધ્યાહન ભોજન લેવા મજબૂર બન્યા છે જ્યારે ઘણા છાત્રો ક્લાસરૂમમાં બેસીને ભોજન કરતા હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। શાળાના મેદાનમાં પણ કચરો જોવા મળતા બાળકો કચરાના અને ધૂળના ઢગલા પર બેસી ભોજન લેતા હોવાના દ્રશ્યો જોવા મળતા હતા। ગ્રામજનોમાંથી એવી માંગણી ઉઠવા પામી છે કે ભણવાના રૂમો તો જ્યારે બને ત્યારે પણ મધ્યાહન ભોજનનો શેડ બાળકોની સંખ્યા પ્રમાણે બનાવી આપે તો પણ ઘણું છે। હેલ્પર રજા પર હોવાથી બાળકો દ્વારા ડીશ સાફ કરવામાં આવી રહી છે જ્યારે બાળકો દ્વારા જાણવા મળ્યું કે ભોજન કર્યા બાદ અમે જ ડીશો સાફ કરી રહ્યા છીએ। સ્ટોરી બાય કિશન બાંભણિયા, માં ન્યૂઝ લાઈવ, ઉના, ગુજરાત। હું કાળાપાળ પ્રાથમિક શાળાના આચાર્ય રાજેશભાઈ પરમાર। સાહેબ, આપણી શાળા જર્જરિત છે, શું કહેશો? સાહેબ, એના માટે અમે લેખિતમાં મૂક્યું છે, ડિમોલેશન થયા પછી હું અહીંયા 2020માં મારી બદલી થઈ અને આવ્યા પછી ફરી પાછું મેજર રિપેરિંગ માટે આપણે અહીંથી લખાણ કરી અને TRP સુધી પહોંચાડ્યું છે। TRP આવ્યા હતા અને એમણે આ બધું માપ સાઈઝ પણ કરેલું છે, બરાબર? એટલે પણ કોરોનાને કારણે કદાચ આ બધું થઈ શક્યું ન હોય એવું બની શકે કદાચ। શેડ તો અમે અત્યારે બાળકોને ક્લાસરૂમમાં ને ઓસરીમાં ને એમાં બેસાડીને પેલા ભોજન કરાવડાવીએ છીએ અને શેડ બાબતે પણ ઉપર સુધી રજૂઆત કરેલી છે। 1/8/2019માં ઓરડાનું ડિમોલેશન કરેલું છે। હાલ સર કેટલા શિક્ષકો છે તમારે અહીંયા? અત્યારે 15નો સેટઅપ, 2 શિક્ષકો છે, સેટઅપ 17નો છે, પણ 15 જણા કામ કરીએ છીએ, 14 શિક્ષકો અને એક હું આચાર્ય છું। કેટલા વિદ્યાર્થીઓ છે? કુલ 566 વિદ્યાર્થીની સંખ્યા છે સાહેબ આજે જોવામાં આવ્યું સાહેબ? આજે એવું લગભગ બી એવું હોતું નથી, પણ ક્યારેક એવું માનો કે 1-2 મધ્યાહનવાળા કે ગેરહાજર હોય અને આટલી મોટી સંખ્યામાં જ્યારે ઓલું બેસતા હોય ને એવું હોય ત્યારે એવું ક્યારેક થયું હોય એવું બની શકે છે, ખરેખર એવું નથી, બરાબર? સાહેબ, ખરેખર જે શેડ જે તમે કહો છો કે વાવાઝોડામાં ઉડી ગયો છે તે તો એકદમ સંપૂર્ણ 10x10નો જેટલો શેડ છે, પરંતુ વિદ્યાર્થીઓ પ્રમાણે શેડમાં તો શેડ નાનો જ છે સાહેબ, આપણે લખાણ કરીને આપેલું છે। કેટલા વર્ષો તમે ક્યારે લખાણ કરીને ક્યારે માંગણી કરી છે? આપણે માંગણીનું તો માનો કે અહીંયા આવ્યો એ પહેલાં આ લોકોએ શેડ માટેનું તો કીધેલું જ હશે,